જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય આપણે 13 ગુણાકાર અને ભાગાકારની રીતોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. હવે તમે ગુણાકાર તો આપણે નાના ધોરણ આપણે નાના છીએ ત્યારથી જ આપણે શીખતા આવ્યા છીએ, બરોબર? પણ અહીંયા કંઈક આપણે જુદી રીતે આપણે ગુણાકાર આપણે કરવાના છે જે આપણે અહીંયા શીખીશું. હવે જો અહીંયા તમને આપેલો છે કે 35 × 25, તો આપણે સીધું જ છે અહીંયા પહેલા તો તમારે લખી જ લેવાનું છે કે 35 × 25, બરોબર? આ રીતે આપણે સીધું જ પહેલા તો લખી લેવાનું છે કે 35 × 25. પછી તમારે હવે નવું શું છે આમાં? તો કે નવું તમારે એ છે કે જે તમારે ગુણાકાર જે કરવાનો છે, 35 જોડે 25 નો ગુણાકાર કરવાનો છે. અહીંયા 25 છે એ સંખ્યાને તમારે પહેલા વિભાજિત કરી લેવાની છે. એટલે કે શું? તો કે અહીંયા તમારે જે 25 આપેલા છે એને તમારે કેવી રીતે વિભાજિત કરવાનું? તો કે 10 20, એવી રીતના આપણે રાઉન્ડ ફિગર આવતું હોય એવી રીતે લેવાનું. એટલે અહીંયા શું આવશે તમારે? 20 રાઉન્ડ ફિગર છે કે 20 વત્તા 5. આપણે વધારે અભ્યાસ કરશું એટલે આપણને આવડી જશે, બરોબર? અહીંયા 20 વત્તા 5 કરો તો પણ 25 થાય, બરોબર? એટલે કે 20 વત્તા 5 લેવાના. ત્યારબાદ આપણે શું કરવાનું? તો તમે અહીંયા જુદું પાડ્યું, હવે તમારે અહીંયા જુદું પાડવાનું છે. તો કે શું? તો કે તમારે અહીંયા જે 35 આપેલા છે એ લેવાના, 35 × 5, બરોબર? અહીંથી લેવાનું આપણે 35 × 5 લેવાના. પછી શું કરવાનું? તો કે 35 પાછા લેવાના, એને ગુણ્યા શું કરવાનું? તો કે 20 લેવાના, બરોબર? આ રીતે આપણે કરવાનું છે. હવે તમે જુઓ તો કે આ બેનો આપણે આડો ગુણાકાર કરી શકીએ. આપણે એક રકમ વાળો આડો ગુણાકાર આપણે કરતા શીખ્યા છીએ, બરોબર? તો કે અહીંયા તમારે આ બે નો ગુણાકાર કરવાનો, 5 નો 5 સાથે ગુણાકાર, એટલે કેટલા થાય? તો કે 25 નો 5 ડો. અને વધી ક્યાં ચડે? તો કે 3 ઉપર વધી ચડે, એ આપણે અહીંયા રફમાં આવે તો નાની નાની દર્શાવતું જવાનું. પછી તો કે 5 તેરી 15, 15 ને 2 કેટલા થાય? તો કે 17. તો અહીંયા આપણે મૂકી દેવાના 17. હવે 35 × 5 = 175 થાય, એ આપણે થઈ ગયું. હવે શું કરવાનું? તો કે 35 × 20 કરવાના છે. પણ જ્યારે મેં તમને કીધું કે એકમ દશમના સ્થાન ઉપર શૂન્ય આવતું હોય તો આપણે સૌથી પહેલા એ શૂન્ય લખી લેવાનું, એકમની નીચે જ એકમ લખવાનો અહીંયા, બરોબર? પછી તો કે 35 × 2 કરવાના, એટલે કે 35 × 2 આ રીતે આપણે આડો જ ગુણાકાર કરી લેવાના કે 5 2 10 ની 0, અહીંયા વધી ચડે 1, 3 2 6 ને 1 7. આમે પણ 35 × 2 = 70 ની એક મીંડું લાગે એટલે 700. પછી તો કે આ બેનો આપણે સરવાળો જે રીતે કરીએ છીએ તે રીતે સરવાળો કરવાનો. તો કે 5 7 7 ને 1 8. બસ નવું કાંઈ જ નહોતું, અહીંયા તમારે વિભાજન કરવાનું હતું. એ વિભાજન સાથે તમારા સંખ્યાનો ગુણાકાર કરી, આપણે આમ ગુણાકાર કરતા હતા ને એ રીતે નથી કરવાનું. આ રીતે આપણે ઝડપથી ગુણાકાર થઈ જાય, કર્યો આપણે નાનો નાનો જ બોલતું જવું પડે અને આપણે જવાબ આવી છે. આપણે બીજો દાખલો હવે કરીએ. બીજો દાખલો આપણને શું આપ્યો છે? તો કે 58 × 18, તો આપણે સૌથી પહેલા લખશું 58 × 18 લખશું. હવે તમારે રાઉન્ડ ફિગરમાં શું આવશે? અહીંયા આપણે મેં તમને કીધું કે આ સંખ્યાનો તમારે રાઉન્ડ ફિગર તરીકે અહીં મૂકવાનું, વિભાજન કરી દેવાનું, એટલે કે 10 વત્તા 8 કરી લેવાના. કારણ કે અહીંયા તો શૂન્યવાળું તમે લ્યો તો 10 વત્તા 8 કરી લેવાના. ત્યારબાદ શું કરવાનું? તો કે પહેલી સંખ્યા લેવાની છે આપણે, શું? તો કે 58 × અહીંયા પણ આ છે 8. ત્યારબાદ પાછું 58 × શું લેવાના? તો કે 10. હવે શું કરવાનું? તો કે આડો ગુણાકાર કરવાનો આપણે અહીંયા. તો કે 8 8 64 નો 64, એ વધી ચડે 6, 5 8 40, 40 માં 6 ઉમેરવાના, 40 માં 6 ઉમેરે તો કેટલા થાય? તો કે 46. હવે તમારે આનો ગુણાકાર 58 × 10 કરો એટલે આપણે સીધું જ ખબર જ છે આપણને, 580. બે નો શું કરવાનો? તો કે પ્લસ કરવાનો, કેટલા આવશે? 4, 6 ને 8, તો કે 14 14 નો 14 વધી 1, 5 ને 4 9 ને 1 10, શું આવ્યું? 1044 થઈ ગયો જવાબ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો જો અહીંયા આપણે બધે જ કેમ હતા? તો કે એ બબે સંખ્યાવાળા હતા, બરોબર? હવે અહીંયા તમારા 3 આવી ગયો, કઈ વાંધો નહીં. આપણે શું કરવાનું? ત્રીજો દાખલો, તો કે 118 × 35. હવે પાછું આનું વિભાજન કેવી રીતે કરશો? તો કે 30 વત્તા 5, તો અહીંયા લખશું આપણે 30 વત્તા 5.
પછી શું કરવાનું તો કે 118 ગુણ્યા 5 પાછું કરવાનું 118 ગુણ્યા 30 બરોબર તમારી આ નોટબુકમાં આ જ રીતે પહેલા ઉદાહરણ પણ આપેલું છે બરોબર એવી રીતે જ આપણે કરતું જવાનું છે હવે આપણે આ ત્રણ સંખ્યા સાથે 5 ને ગુણવાનું છે તો કે 8 5 40 ની 0 વધી ચડે અહીંયા 4 5 એક 5 ને 4 9 અને 5 એક 5 પહેલા એક 0 છે એ મૂકી દઈએ હવે 3 8 24 નો ચોગડો વધી અહીંયા 2 3 એક 3 ને 2 5 અને પાછા 3 એક 3 જો અહીંયા કાઈ નથી તો અહીંયા આપણે 0 મૂકી દેવાનું આગળ પછી તો કે પ્લસ ની નિશાની સરવાળો કરવાનો 0 9 અને 4 નો સરવાળો કરો તો 13 નો તગડો વધી ચડે 1 8 ને 6 ને 5 11 નો એકડો અને વધી ચડે 1 પછી 0 છે એટલે 1 ને 3 4 શું આવ્યું 4133 118 ગુણ્યા 35 કરીએ એટલે 4130 આવે તો આપણે આ રીતે વિભાજન કરતા જઈશું અને આપણે ગુણાકાર આગળ ગણીશું ચલો હજુ આપણે થોડા વધારે એક્ઝામ્પલ લઈએ બરોબર હમણાં આપણે ત્રણ રકમનો બે રકમ સાથે ગુણાકાર કર્યો બે દાખલા આપણે બે રકમના બે રકમ સાથે ગુણાકાર અને બે દાખલા આવા કર્યા એક આપણે આગળ કર્યો હમણાં કે ત્રણ રકમનો બે રકમ સાથે ગુણાકાર અને પછી બે દાખલા આપણે આવા કરશું કે 214 ગુણ્યા 116 એટલે કે ત્રણ રકમનો ત્રણ રકમ સાથે ગુણાકાર હવે અહીંયા તમારે 12 દાખલા આપેલા છે જે આવા અઘરા દાખલા હતા એ હું 6 કરાવી દઉં 6 તમારે સેમ દાખલા છે બેટા ગુણાકારના તો એ 6 એ 6 દાખલા તમારે હોમવર્કમાં કરી લેવાના જાતે બધા એ સરસ રીતે 6 એ 6 દાખલા વ્યવસ્થિત જેમ કરાવું છું એ રીતે વ્યવસ્થિત કરી લેવાના ચલો આપણે અહીંયા આગળ જોઈએ ચોથો દાખલો કે 275 ગુણ્યા 32 તો આપણે આનું વિભાજન કરશું પહેલા કે 30 વત્તા 2 બરોબર પછી શું લેવાનું તો કે 275 લઈ લેવાના 275 ગુણ્યા 2 લેવાના અને 275 ગુણ્યા 30 લેવાના હવે તમારે અહીંયા જોવાનું આને કાંઈ જોવાનું નથી તો કે 275 ગુણ્યા 2 લઈ લેવાના ગુણાકાર કરવાનો કે 2 5 10 ની 0 વધી ચડે 1 7 2 14 ને 15 નો 5 નો વધી 1 2 2 4 ને એટલે કે 2 2 4 ને 1 5 550 હવે આપણે અહીંયા 275 ગુણ્યા 30 કરવાના છે તો સૌથી પહેલા તમારે જે શૂન્ય આવેલું છે એ શૂન્યને આપણે લખી લઈશું હવે શું કરવાનું તો કે 275 ગુણ્યા 3 જ કરવાના છે એટલે કે 3 5 15 નો 5 નો વધી ચડે 1 3 7 21 ને 1 22 નો બગડો વધી ચડે 2 3 2 6 6 ને 2 8 અહીંયા કાંઈ જ નથી આવ્યું એટલે શૂન્ય સરવાળાની નિશાની મૂકશું અને આપણે અહીંયા સરવાળો કરીશું એ શૂન્યનો શૂન્ય 5 ને 5 10 ની શૂન્ય વધી ચડે 1 5 ને 1 6 ને 2 8 અને શૂન્ય અને 8 છે એટલે 8 કેટલા આવ્યા તો કે 8800 275 ગુણ્યા 32 કરીએ એટલે 8800 આવશે ચલો આપણે દાખલા નંબર 5 જોઈએ હવે ત્રણ રકમનો ત્રણ રકમ સાથે ગુણાકાર છે કે 214 ગુણ્યા 116 વળી અહીંયા તમારે આ કંઈક નવું છે જુદું પાડવાનું છે તો મેં કીધું એમ કે 16 હતા તો તમે 10 વત્તા 6 કરો છો તો અહીંયા તો ત્રણ રકમ આપેલી છે તો શું કરવાનું 16 વત્તા 10 વત્તા 6 આ રીતે આપણે ત્રણ સ્ટેપ અલગ પાડી દેશું ત્રણ રકમ હોય તો ચલો હવે શું કરવાનું તો કે 214 ને પહેલા લેવાના તો કે 214 ગુણ્યા અહીંયા છે 6 એટલે 6 પાછા 214 ગુણ્યા શું આવશે તો કે 10 અને પાછું 214 ગુણ્યા કેટલા લઈશું તો કે 16 પહેલા આપણે આ ત્રણ સ્ટેપનું મૂકી હવે આપણે ગુણાકાર કરીશું તો કે 214 ગુણ્યા આપણે 6 કરવાના તો કે 6 4 24 નો ચોગડો અહીંયા વધી ચડે 2 6 1 6 ને 2 8 અને 6 2 12 આપણે થઈ ગયા અહીંયા હવે અહીંયા તો 10 સાથે ગુણાકાર હોય એટલે આપણે સીધું જ મૂકી દેવાનું પણ એક શૂન્ય લાગશે 2140 તો અહીંયા આપણે લખશું કે 2140 એ રીતે અહીંયા જે છે તો અહીંયા બે શૂન્ય છે તો અહીંયા મૂકી દેવાનું તો 21000
અહીંયા આપણે ગુણાકારને ભાગાકારની રીતો જે આપણે અલગ રીત છે એનાથી આપણે કરવાનું છે
એટલે આપણે અહીંયા કરીશું કે 78 12 એટલે શું આવશે 1 ની સ્થાન કિંમત શું થાય તો કે 10 અને 2 ની શું થાય તો કે 2 હવે શું કરવાનું તો કે 78 2 અને 78 આપણે 10 કરવાના હવે તો કે આ બેનો ગુણાકાર 8 2 16 નો છગડો કદી ચડે 1 7 2 14 ને 1 15 અને અહીંયા 78 આપણે 10 કરીએ એટલે શું આવે તો કે 780 રૂપિયા આનો સરવાળો કરવાનો તો કે અહીંયા શું આવશે 6 અને અહીંયા તો કે 8 ને 5 13 નો તગડો વધી 1 2 ને 7 9 બરોબર એટલે અહીંયા 936 રૂપિયા આવ્યા તો આપણે અહીંયા માટે તેથી કરીને લખાય કે કાર ચાલક રૂપિયા 936 નો ડીઝલ પુરાવ્યું હશે અને એટલા રૂપિયા એ પેટ્રોલ પંપ ઉપર એને રૂપિયા 936 પેટ્રોલ પંપ વાળાને ચૂકવશે બરોબર એને એટલા રૂપિયા ચૂકવ્યા હશે આપણે આ રીતે માટે તેથી આ રીતે આપણે લખાય કે જે રીતે આપણે પ્રશ્ન પૂછેલો છે નું ડીઝલ પુરાવ્યું હશે એ પણ સાચું પણ અહીં આપણને કાર ચાલક કેટલા રૂપિયા ચૂકવ્યા છે કે 936 રૂપિયા ચૂકવ્યા હશે આગળ આપણે દાખલો કરીએ હવે દાખલા નંબર 3 આપણે અહીંયા જોઈએ તો 3 માં આપણને શું કીધું છે જો તમે કે જો 12 છોકરાઓ પૈકી દરેક રૂપિયા 12 ની કોફ ચા પીવે છે અને 25 છોકરીઓ પૈકી દરેક રૂપિયા 15 ની કોફી દરેક એટલે કે એક છોકરો ચા પીવે તો એ કેટલા રૂપિયા ચૂકવે તો કે 12 રૂપિયા ચૂકવે અને છોકરીમાં પણ એવું કે એક છોકરી જો કોફી પીવે તો એ કેટલા રૂપિયા ચૂકવે તો કે 15 રૂપિયા બરોબર એટલે અહીંયા આપણે બે દાખલા આપેલા છે પહેલા આપણે ચા વાળું કરીએ તો એમાં શું છે તો કે અહીંયા આપણે કીધું છે કે છોકરો અને અહીંયા ચા કૌંસમાં એના રૂપિયા ચા ના રૂપિયા ટૂંકમાં હવે એક છોકરો પીવે તો કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 12 રૂપિયા ચૂકવે છે અને એવા છોકરા કેટલા છે તો કે 12 છે તો 12 છોકરા એ કેટલા રૂપિયા થશે ચાના બરોબર તો અહીંયા આપણે આ ગુણાકાર કરવાનો છે કે 12 ગુણ્યા 12 એકમ અહીં 1 ની સ્થાન કિંમત 10 વત્તા 2 એટલે કે અહીંયા શું આવશે તો કે 12 ગુણ્યા 2 અને 12 ગુણ્યા 10 અહીંયા 12 2 24 અને 12 ની પાછળ એક શૂન્ય લાગે એટલે કે 120 અહીંયા કાંઈ જ નથી તો શૂન્ય અને પ્લસ એટલે કે 4 2 2 4 અને 1 કેટલા રૂપિયા આવશે તો કે 144 રૂપિયા તો અહીંયા આપણે લખાય કે 12 છોકરાઓ ચાના રૂપિયા 144 ચૂકવે હવે આપણે છોકરીઓનું કરવાનું છે બરાબર તો છોકરીઓ આપણે લખશું ને અહીંયા શું કોફી કારણ કે કોફી પીવે છે છોકરીઓ તો અહીંયા લખશું છોકરીઓ અને કોફી રૂપિયા એકના કેટલા છે તો કે 15 રૂપિયા છોકરીઓ કેટલી છે તો કે 25 છોકરીઓ છે કેટલી છોકરીઓ છે 25 એટલે અહીંયા આપણે 25 કરીશું એના કેટલા રૂપિયા થશે ચોકડી ગુણાકાર કરશું એટલે કે 25 ગુણ્યા 15 કરીશું આપણે હવે અહીંયા 10 વત્તા 5 આપણે હવે આપણે શીખી ગયા કેવી રીતે કરવાનું બરોબર પછી તો કે અહીંયા 25 લેવાના 25 ગુણ્યા 5 અને 25 ગુણ્યા 10 લેવાના હવે અહીંયા 25 અને 5 નો ગુણાકાર પછી પછી 25 નો 5 રો વધી 2 5 2 10 ને 2 12 25 5 125 થાય અને 25 ગુણ્યા 10 કરો તો કેટલા આવે તો કે 250 શું કરવાનું બે નો સરવાળો 5 7 3 375 રૂપિયા અહીંયા માટે તેથી કરીને લખાય કે છોકરીઓ કોફીના 375 રૂપિયા 375 ચૂકવે હવે આપણને એમ અલગ અલગ નથી કીધું કે ચા અને કોફી પીવે તો કુલ કેટલા રૂપિયા બંનેના થી કુલ કેટલા રૂપિયા ચૂકવવાના છે તો કે આપણે અહીંયા આવ્યું કે ચા ના કેટલા આવ્યા તો કે 144 રૂપિયા ચા અને એવા 375 રૂપિયા કોફી
હવે આનો સરવાળો કરવાનો 4 ને 5 9 7 ને 4 11 નો એકડો વધી 1 519 રૂપિયા કુલ માટે તેથી કરીને લખાય કે છોકરાઓ અને છોકરીઓ બંને થઈને ચા અને કોફી પીવે છે જેના કુલ રૂપિયા 519 રૂપિયા ચૂકવવા પડે ચલો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ કે આશાએ 15 કિલો સફરજન 95 રૂપિયાના પ્રતિ કિલો એટલે કે 1 કિલો નાઈને 95 રૂપિયાના ભાવે કરી ગયા બરોબર અને તેમાં એટલે કારણે 18 રૂપિયાનું એક એવા 14 નાળિયેર ખરીદે છે તો આશાએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે બંનેના થઈ તો સૌથી પહેલા આપણે સફરજનનું કરીએ કે સફરજન શું છે તો 15 કિલો સફરજન 95 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તો અહીં આપણે લખાય કે 1 કિલોગ્રામ સફરજન ભાવ રૂપિયા 95 આપણે કેટલાના 15 કિલોગ્રામ સફરજનના ભાવ રૂપિયા ક્વેશ્ચનમાં એટલે કે શું આવશે અહીંયા આપણે તો કે 95 ગુણ્યા 15 કરવાના છે એટલે આપણે અહીંયા ઊભું કરી દેવાનું કે 95 ગુણ્યા 15 અને આપણે 10 વત્તા 5 કરવાના એટલે કે 95 ગુણ્યા 5 અને 95 ગુણ્યા 10 હવે ગુણાકાર આપણને આવડે છે એટલે આપણે એકદમ સરસ રીતે ઝડપથી કરી શકીએ બરોબર આ બચુ બચુ 25 નો 5 ડો વધી 2 5 9 45 ને 2 47 અને અહીંયા તો કે 950 જ્યારે 10 વારે આપણે ગુણાકાર કર્યા તો સીધું મીંડું જ આપણે લગાઈ જાય છે બરોબર સરવાળો કરવાનો તો કે 5 અહીંયા 8 ને 4 12 નો બગડો વધી 1 14 શું આવ્યું તો કે 1425 સેના આવ્યા તો કે 15 કિલોગ્રામ સફરજનના તો અહીં આપણે લખાય કે 15 કિલોગ્રામ સફરજનના રૂપિયા 1425 થયા પછી હવે આપણે શેનું કરવાનું છે તો કે નાળિયેરનું તો અહીં આપણે લખીએ નાળિયેર બરોબર અહીંયા લખાય કે એક નાળિયેર નો ભાવ રૂપિયા આપણને આપેલું છે જુઓ તમે કે 18 રૂપિયાનું એક એટલે કે એક નાળિયેરનો ભાવ રૂપિયા 18 કેટલા નાળિયેર ખરીદે છે તો કે 14 નાળિયેર તો 14 નાળિયેરના ભાવ રૂપિયા ક્વેશ્ચન માર્ક એટલે આ બંનેનો ગુણાકાર એટલે શું આવશે તો કે 18 ગુણ્યા 14 જે આપણે ઊભા કરી લેવાના 18 ગુણ્યા 14 છૂટું પાડવાનું કે 10 વત્તા 4 પછી શું કરવાનું તો કે 18 ગુણ્યા 4 અને શું કરવાનું 18 ગુણ્યા 10 હવે તમને ખબર છે કે જો સીધું થાય 18 ચોક કેટલા થાય 72 બરોબર ઘડીઓ આવડતું હોય તો ફટ લઈને થશે નહીતર 4 અહીં 4 8 32 નો બગડો વધી 3 4 1 4 ને 3 7 એવી રીતે કરી લેવાનું અને અહીંયા 180 18 દાન 180 થાય અહીંયા ખાલી સ્થાન પડ્યું એટલે શૂન્ય મૂકું સરવાળો આ બંનેનો આપણે સરવાળો 2 7 2 14 ને 15 નો 5 ડો વધી 1 2 કેટલા આવ્યા તો કે 252 આવ્યા આપણે હવે આપણે એનો અહીંયા શું લખશું માટે તેથી કરીને કે નાળિયેરના કેટલા નાળિયેર ખરીદ્યા હતા તો કે 14 નાળિયેરના રૂપિયા 252 થયા હવે શું કીધું છે આપણે આમ જૂઠું જૂઠું નહીં પણ આશા એ ગઈ ના થઈને કેટલા ચૂકવ્યા હશે તો અહીંયા આપણે કરાય કેટલા આવ્યા તો કે 1425 તો લખાય કે 1425 રૂપિયા સફરજન અને કેટલા આવ્યા તો કે 252 એસેના આવ્યા તો કે નાળિયેર હવે આનો સરવાળો આપણે કરવાનો છે તો કે અહીંયા શૂન્ય મૂકી દેવાનું 5 ને 2 7 પાછું અહીંયા 5 ને 2 7 4 ને 2 6 ને અહીંયા આ 1 અહીંયા શું આવશે કુલ રૂપિયા બરોબર
હવે અહીંયા આપણે માટે તેથી કરીને લખવાનું કે આશા સફરજન અને નારિયેળના કુલ રૂપિયા કેટલા ચૂકે 1677 ચૂકવશે બરાબર આ રીતે આપણે કુલ ટોટલ પૂછ્યો છે એટલે આપણે લખવાનું 1677 રૂપિયા એને કુલ ચૂકવશે ચલો હવે દાખલા નંબર 5 જોઈએ કે 9 બાળકોને કુલ 7 રાઇડ્સમાં બેસાડ્યા હવે એક રાઇડ્સની ટિકિટ આપણને કેટલી આપેલી છે તો કે 25 બરાબર હવે જો એક બાળક છે એ 7 રાઇડમાં બીજો બાળક 7માં એટલે કુલ કેટલી વખત બેસે તો અહીં આપણે લખાય કે એક 9 બાળકો છે એ 7 રાઇડ્સમાં બેઠા છે બરાબર એ લખો રાઇડ્સ એટલે કે 9 × 7 એટલે કે 63 રાઇડ્સ થાય કેવી રીતે જો તો કે એક બાળકને સાથે 7 રાઇડમાં બેસાડ્યો તો આપણે 9 બાળકોને કેવી રીતે બેસાડીએ છીએ એ લખી આપણે કે અહીંયા લખો એક બાળક 7 રાઇડ્સ તો 9 બાળક કેટલું એટલા માટે 9 × 7 = 63 રાઇડ્સ એટલે કે આ 63 રાઇડ્સમાં બેઠેલા હવે એક રાઇડ્સની ટિકિટ એ કેટલા રૂપિયા આપેલી છે આપણને તો કે 25 રૂપિયા આપણે અહીંયા કેટલી રાઇડ્સમાં બેઠા હોય કહેવાય એટલે કે 63 રાઇડ્સ ટિકિટ ક્વેશ્ચન માર્ક વસુકરણ આવે એનો ગુણાકાર એટલે શું આવે તો કે 63 × 25 તો આપણે અહીંયા કરીએ કે 63 × 25 બાકી તો આપણે જે આગળ આપણી જે રીત છે એ જ રીતે કરવાનું એટલે કે 20 + 5 પછી તો કે 63 × 5 અને 63 × 20 હવે આ બેનો આડો ગુણાકાર કરવાનો તો કે 3 × 5 = 15 નો 5 + 1 = 1 6 × 5 = 30 ને 1 = 31 પહેલા શૂન્ય લખવાનું પછી 3 × 2 = 6 અને 6 × 2 = 12 અહીંયા ખાલી સ્થાન પડ્યું પ્લસ ની નિશાની લાઈન સરવાળો તો કે 5 6 ને 1 = 7 3 ને 2 = 5 1 કેટલા આવ્યા 1575 માટે તેથી કરીને લખાય કે 9 બાળકોને કુલ 7 રાઇડ્સમાં બેસાડવા માટે કુલ 7 રાઇડ્સમાં બેસાડવા માટે રૂપિયા 1575 ચૂકવ્યા હશે કારણ કે આપણને કીધું કે 9 બાળકોને બધી રાઇડ્સમાં બેસાડવા માટેનો ખર્ચ કેટલો થયો હશે તો કે 1575 રૂપિયા ખર્ચ થયો હશે ચલો દાખલા નંબર 6 કે સાંજે જમ્યા બાદ એક પ્રસંગમાં હવે આપણને ખબર છે ત્યારે કે લગ્ન પ્રસંગની એની સીઝન હોય તો જમવાનું હોય તો ઘણી વખત સાંજે આઈસ્ક્રીમ ને એવું બધું હોય બરોબર તો અહીંયા પણ એવું છે પ્રસંગમાં કેટલા હાજર વ્યક્તિઓ છે 135 વ્યક્તિઓ હાજર છે અને દરેકે આઈસ્ક્રીમ ખાધો હવે એક કપના કેટલા રૂપિયા છે તો કે 37 રૂપિયા હોય તો આઈસ્ક્રીમનું કુલ બિલ કેટલું થયું હશે એ આપણે શોધવાનું છે તો અહીં આપણે લખાય કે એક વ્યક્તિ આઈસ્ક્રીમ 37 રૂપિયા બરોબર રૂપિયા 37 તો આપણે તો 135 વ્યક્તિ છે આઈસ્ક્રીમ નું બિલ કેટલું થશે અથવા આપણે શોર્ટ માં મૂકીએ તો પણ ચાલે આ બધું લખીને કઈ વ્યક્તિ અહીંયા લખાય આઈસ્ક્રીમ નું બિલ રૂપિયા હવે એક વ્યક્તિ છે તો કે 37 તો આપણે તો 135 વ્યક્તિ એ ખાધો છે તો કેટલા રૂપિયા થશે એમ કઈ ચોકડી ગુણાકાર એટલે શું થાય તો કે 135 ગુણ્યા આપણે 37
હવે આપણે અહીંયા કરી લઈએ કે 135 * 37 આપણે સ્થાન કિંમત ની જેમ 30 + 7 પછી તો કે 135 * 7 અને 135 * 30 હવે આપણે એ ગુણાકાર 5 * 35 નો 5 વધી 3 * 7 = 21 અને 3 * 24 નો 4 વધી 2 * 7 = 9 પહેલા શૂન્ય લખી લઈએ પછી 3 * 5 = 15 નો 5 વધી 3 * 9 = 10 ને શૂન્ય વધી 3 * 3 = 1 4 અહીંયા ખાલી સ્થાન 10 ની નિશાની સરવાળો 5 9 9 4 રૂપિયા બિલ માટે તેથી કરીને લખાય કે પ્રસંગમાં 135 વ્યક્તિએ રૂપિયા 4995 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો બિલ ચૂકવ્યું બરાબર આઈસ્ક્રીમનું બિલ ચૂકવ્યું ચલો બધાએ તમારી આઈ નોટબુકમાં બધું સરસ રીતે વ્યવસ્થિત રીતે નોંધી લેવાનું છે અને લખી લેવાનું છે વચ્ચે આગળ મેં શરૂઆતમાં 6 દાખલા જે છે એ હોમવર્કમાં આપેલા છે તો બધાએ સરસ રીતે તમારી આઈ નોટબુકમાં બધું સરસ રીતે લખી લેવાનું હવે પછી આપણે આવતા વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું